हेलो, हाउ आर यू ऑल। चलो तमे चार फोर्थ लेसन रविशंकर महाराज तमे वीडियो जोई लीधो हशे अने समझी गया हशो। तो हवे आपणे फिफ्थ पोएम जोशुं, मेहनतनी मौसम। चलो, एना कवि छे नाथालाल दवे। नाथालाल भाणजी दवेनो जन्म अमरेली जिल्लाना भुवा गाममां थयो हतो। शिक्षण क्षेत्रे शिक्षक, आचार्य तेमज शिक्षणाधिकारी तरीके तेमणे पोतानी सेवाओ आपी हती। कालिंदी, जाह्नवी, अनुराग, पियाबेन एमना नोंधपात्र काव्य संग्रहो छे। नर्म मर्म अने कटाक्षजनित हास्यथी ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે। રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેય ઢાળો પરનું માધુર્ય એમની કવિતાનો વિશેષ છે। બરાબર, તો આ કવિ છે એ પોતે ટીચર, પ્રિન્સિપલ તેમજ શિક્ષણાધિકારી, એટલે આખા જે આપણું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એના હેડ તરીકે પણ એમણે સેવાઓ આપી હતી નાથાલાલ દવે। કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે। વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે। વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે। હવે આ કાવ્યમાં શું છે કે ચોમાસું પતવા આવ્યું છે, જેમ કે અત્યારે હવે ભાદરવો મહિનો ચાલે તેમ ભાદરવો મહિનો છે, ખેતરમાં સરસ મજાનો પાક તૈયાર થઈ ગયો છે અને વરસાદ પછી એ પતશે, હવે ભાદરવો આસો મહિનો આવે તો કેટલું સરસ આપણને વાતાવરણ દેખાય। સેમ એવું આપણા નીચે જુઓ ચિત્રમાં આપેલું છે કે એકદમ દૂર દૂર ડુંગરો દેખાય અને ડુંગરોની પાછળ વાદળ દેખાય, આપણને પંખીઓ દેખાય છે, ડુંગર ઉપરથી રસ્તો દેખાય, આપણને ઝાડ દેખાય, સરસ મજાના ગ્રીન ગ્રીન ખેતરો, એકદમ લીલાછમ પાક જુઓ, ઉપર કણસલા ઉપર પાકના જે ડુંડા હોય એ તૈયાર થઈ ગયા છે। દૂર દૂર ખેતરોમાં આપણને મજૂરો કામ કરતા દેખાય છે। અહીંયા જે ખેડૂત છે એણે હાથમાં દાતરડું છે અને બીજા હાથમાં જે ઘાસને ચોખ્ખા કરવા માટે એક સાધન વપરાય, એ આવશે તમને, એટલે હું કહીશ તમને, પાવડા જેવું હોય એ રાખ્યું છે હાથમાં અને ખેડૂતનો પહેરવેશ કેડિયું પહેર્યું છે એમણે, બરાબર, અને સાથે ખેડૂતની પત્ની છે, હાથમાં છાશ અથવા પાણી હશે અને માથા પર ભાથું મૂકેલું છે અને ખેડૂતની પત્ની પણ ખેડૂત સાથે ખેતરમાં આવી પહોંચી છે। ચલો તો હવે પોયમ જોઈશું। તો આપણે તમને હું ખાલી રાગ બતાવી દઈશ કેવી રીતે ગાવાનું, તમે ઘરે ગાજો। સોનાવરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે ભાઈ મોસમ આવી મહેનતની, બરાબર, આવી રીતે તમે ગાઈ શકો। અને એનો રાગ બીજો પણ છે, તમે યુટ્યુબ પર સર્ચ કરીને સરસ મજાના અંદર ગીત તમે જોઈ શકો, બરાબર। ચલો તો આપણે જોઈએ કે સોનાવરણી એટલે સોનું, એટલે તમે જો ગોલ્ડન, બરાબર, ગોલ્ડ કહેવાય સોનુંને, તો આખી સીમ છે એટલે સીમ એટલે સીમાડો, જ્યાં બધા ખેતરો આવેલા છે, બરાબર, તો એ સીમ છે આખી સોનાવરણી બની ગઈ છે, સોનાના વરણ એટલે ગોલ્ડન। મેહુલીએ કીધી મહેર રે, મેહુલીઓ એટલે કે વરસાદ, વરસાદે અહીંયા મહેર કરી છે, મહેર એટલે આપણી પર કૃપા કરી છે ભાઈ મોસમ આવી મહેનતની। હવે અહીંયા તમને આગળ જ તમને આપ્યું છે એક્સપ્લેનેશનમાં કે મહેનતની મોસમ એટલે કે પાક લણવાની ઋતુ, પાક તૈયાર થઈ ગયો છે ખેતરમાં અને આ મહેનતની મોસમ એટલે હવે આપણે પાક લણવું એટલે પાકને કાપવો, બરાબર, તૈયાર પાક થઈ જાય જો આપણે એને લણીએ નહીં તો બધા દાણા વેસ્ટ થઈ જાય, તો આપણે એ પાકને નિયમિત લણવો જોઈએ એટલે કે કાપવો જોઈએ, તો એટલે એને કહેવાય મહેનતની મોસમ આવી ગઈ છે। નદીઓના જલ નીતર્યા, લોકોમાં લીલા લહેર રે ભાઈ મોસમ આવી મહેનતની। નદીઓના જલ, નદી, રિવર, હવે અહીંયા સૌરાષ્ટ્રની ભાષા છે કારણ કે કવિનો જન્મ અમરેલીમાં થયો છે, અમરેલી સૌરાષ્ટ્રમાં આવે, ત્યાં આગળ નદી એક વચન,
અને નદી ઓ બહુવચન, તો ઓના બદલે ત્યાં યુ વપરાય, એટલે કે નદી યુ એટલે કે નદી ઓ, બરાબર? સૌરાષ્ટ્ર બાજુ બહુવચનમાં ઘણી વખત એ લોકો ઓના બદલે યુ વપરાય, જેમ કે ગાય તો ગાયો, તે લોકો ગાયો ના કે લોકો કે ગાયો, અહીંયા નદી તો નદી ઓ, તે લોકો કહેશે નદી યું, એ જ રીતે બાય તો બાયું, એવી રીતે બાઈયો એવું ના બોલે, બરાબર? તો અહીંયા છે નદીયું, બરાબર? એટલે નદી ઓ એમ. નદીઓના જળ નીતર્યા, હવે પાણી નીતરવું એટલે શું? તમે જુઓ અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જુઓ દમણગંગાના આપણે હાઈવે પરથી દેખાય, બરાબર, જઈએ ત્યાં આગળ દમણગંગા રિવર પાસે તો બધું પાણી છે ને આપણને ડુંગર પરથી આવતું હોય એટલે થોડું રેડિશ દેખાય. તમે સાપુતારા જાઓ કે બાજુ જાઓ, તમે બધી નદીઓ જોજો, ચોખ્ખું પાણી ના દેખાય, આપણને કેવું પાણી દેખાશે, જરા ડહોળું દેખાય, માટીવાળું. હવે આપણા અહીંયાની ધરતીનો રંગ ડુંગર પરથી આવતું હોય એટલે લાલ રંગ ભળે, ઓકે, એટલે થોડું લાલાશ પડતું દેખાય. તમે આગળ જોશો ગમે આગળ આગળ આપણ, એટલે કે અમદાવાદ સાઈડ કે એમ, ત્યાં તમે નદીઓનો રંગ તમને થોડો ડાર્ક દેખાશે, કાળી માટી હોય ને એટલે, એટલે જેવી જે જગ્યાની માટી હોય તેવો ત્યાં પાણીનો ચોમાસામાં રંગ દેખાય. તો અહીંયા આગળ આપણને પાણીમાં અંદર માટી મિક્સ થયેલી છે. હવે એ પાણી જો સ્થિર થાય એટલે કે ધીમે ધીમે વહે, વરસાદ ઓછો થાય અને પાણીનું જોર ધીરું પડે અને ધીમું ધીમું પાણી વહે, તો એ શું થઈ જશે, માટી નીચે બેસી જશે. અને જો માટી નીચે બેસી જાય તો પાણી ઉપરથી એકદમ ચોખ્ખું વહેતું દેખાય, અને જો તમે એમાં પગ મૂકો તો પાછી એ માટીના જે પાર્ટિકલ્સ હોય એ પાણીમાં મિક્સ થાય એટલે પાછું ડોળું દેખાય. 10 મિનિટ પછી જોશો તો પાછા એ બધો ડોળ નીચે બેસી ગયો હોય એટલે પાણી કેવું દેખાય, આપણને ચોખ્ખું દેખાય, ઓકે. તો આ પાણી આવી જ રીતે, એમ કે નદીઓ હવે સ્થિર થઈ છે, એટલે કે જે નીચે માટી આવતી હતી, કાંપ આવતો હતો, બરાબર, જે કાંપ એટલે કે ફર્ટિલાઇઝ થઈને એકદમ કેટલું બધું અંદર મિક્સ થયેલું હોય પાણીમાં, સ્લીટ કહેવાય, અને બધું સાથે સાથે મિક્સ થયેલું હોય, તો એ જે માટી છે એ નીચે બેસી ગઈ છે અને નદીનું પાણી એકદમ ચોખ્ખું બની ગયું છે, નીતર્યું બની ગયું કહેવાય. લોકોમાં લીલા લહેર રે, લોકો બહુ ખુશ થયા છે કે લોકોમાં લીલા લહેર થઈ ગયો છે, કે અરે વાહ આ તો કેટલું સરસ, અમારે તો પાક થઈ ગયો છે, લોકો આનંદિત થઈ ગયા છે, ભાઈ મોસમ આવી મહેનતની. હવે તમારે કે છે લીલો કંચન બાજરો, બાજરો આપણે બાજરો તમે લોકો બાજરાના રોટલા ખાતા હોઈએ, ઘણા જણ ખાય, બરાબર, એ બાજરો તમે જુઓ તો ડાર્ક ગ્રીન કલરનો હોય, અને તમે જ્યારે એનો રોટલો બને ને, સ્પેશિયલી કાઠિયાવાડી હોટલમાં મળે તમને બાજરાના રોટલા, તો એ તમે જોજો આમ ગ્રીનિશ, આમ એકદમ બ્રાઉનિશ ગ્રીનિશ જેવો હોય. તો અહીંયા કે આખો લીલો કંચન એટલે કે સોનું, એટલે કે અહીંયા લીલો કંચન એટલે સંપૂર્ણ લીલો, એકદમ સોના જેવો મૂલ્યવાન કિંમતી છે એવો બાજરો છે, ને ઉજળો દૂધ કપાસ રે, ઉજળો એટલે સફેદ, દૂધ દૂધ ચોખ્ખું આપણે સફેદ રંગનું હોય, કપાસ કોટન, જે તમે જો સૌરાષ્ટ્ર બાજુ જાઓ ને રસ્તા પર કે એમ તમે હાઈ બાય રોડ જાઓ તો ખેતરોમાં છે ને કપાસ એટલે કોટનનો જે પાક થયો હોય એ આખું ખેતર તમને વ્હાઈટ 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 ઉપર દેખાશે, ઓકે, જે કોટનનું બળ હોય એ આખું આપણને વ્હાઈટ વ્હાઈટ દેખાય, આખું ખુલેલું, અને જો તમે એને તોડો ને તો અંદરથી બ્લેક બ્લેક સીડ નીકળે, એને કપાસિયા કહેવાય, કોટન સીડ્સ, અને એમાંથી ઓઇલ બનાવવામાં આવે, અને એને ઓઇલ નીકળી દે પછી એનું જે ખોળ બચે એ ગાય ભેંસને ખવડાવવામાં આવે, એને કપાસિયા, બરાબર, કપાસનું તેલ અને એનું તેલ કાઢીને જે એક્સ્ટ્રેક્ટ કરે એને, તો આ રીતે બધી રીતે ઉપયોગી થાય. તો અહીંયા કે ખેતરોમાં લીલો કંચન સોના જેવો સરસ એકદમ તાજો બાજરો થયો છે, ને દૂધ જેવો સફેદ કપાસ છે, ભાઈ મોસમ આવી મહેનતની.
જુવાર લોથે લુમે ઝૂમે ને હૈયામાં હુલ્લા સરે. ભાઈ મોસમ આવે મહેનતની. હવે જુવારનો લોથો હોય, લોથો એટલે તમે જો જુવાર ગ્રીન કલરની હોય, અત્યારે હવે વાર છે હજી, પણ શિયાળામાં તમે ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમે જો સુરતની સાઈડ બાય રોડ જાઓ તો તમને છે ને પોંક ખાવા મળે. જો તમે સાંભળ્યું હોય તો ગ્રીન કલરની જુવાર જ હોય એ પોંક. અને જો એ કેવી રીતે બનાવે એ એકાદ તમે શોપ પર જાઓ, જે હાઈવે પરના હા શોપ્સ હોય, વેન્ડરના નાના નાખેલા હોય ઝૂંપડા જેવા, તો એમાં એ આખો બંચ હોય જુવારો, એને શેકતા હોય અને શેકીને એને કંતાળની ગોણીમાં નાખીને એને આમ ફોલી નાખે એટલે આખો મસ્ત ગ્રીન કલરનો બાજરો, બહુ મજા આવે ખાવાની. ઓકે, તો જુવારનો લોથો એટલે કે આખો બંચ છે એ લૂમે ઝૂમે આમ તેમ હલે છે, એ લૂમ અને ઝૂમે છે એટલે ફરે છે એમ. ને હૈયામાં હુલ્લાસ રે, હુલ્લાસ એટલે આખો ઉલ્લાસ છે, બહુ ગમે છે આટલો સરસ ખેડૂતને તો એનો પાક આવો સરસ હોઈને એટલું બધું ગમે છે કે અરે વાહ કેટલો સરસ પાક થયો છે, આ પાક હું તોડીશ કાપીશ અને ઘરે લઈ જઈશ અને મારે જોઈતું હોય એટલું રાખીશ અને બાકીનું હું વેચી નાખીશ તો કેટલું બધા મને પૈસા મળશે. બરાબર. ઉપર ઉજળા આભમાં કુંજળિયુંના કિલ્લો લરે. ઉપર હવે આકાશ અત્યારે તો વાદળછાયું વાતાવરણ છે આપણા અહીંયા, પણ તમે જુઓ હવે આવતા મહિના સુધીમાં એકદમ સરસ આકાશ કેવું થશે, એકદમ સફેદ, એક પણ ક્લાઉડ નથી અંદર કે ઉપર, આટલું સરસ ખુલ્લા આકાશમાં આભ એટલે આકાશ. કુંજળિયુંના કિલ્લો લરે, કુંજળિયું હવે એક પ્રકારના પક્ષીનું નામ. આપણે આગળ જોયું કે નદીયું, બરાબર, એટલે નદીઓ, અહીંયા કુંજળી એક બર્ડ છે અને એનું બહુવચન એટલે કુંજળિયું એમ. કુંજળિયુંના કિલ્લો લરે, સરસ મજાનો એ આનંદથી ગાય છે. ભાઈ મોસમ આવી મહેનતની. વાતા મીઠા વાયરા, વાયરા એટલે પવન, સરસ મજાના પવન વાય છે. ને લેતા મોલ હી લોડ રે, એકદમ ઠંડો ઠંડો સરસ મજાનો પવન વાય છે. અને મોલ એટલે કે ક્રોપ, ખેતરમાં જે ક્રોપ છે એ હિલોડ એટલે કે ઝૂલે છે અહીંયા ત્યાં, સરસ મજાનો હવામાં હલે છે. ભાઈ મોસમ આવી મહેનતની. લિયો પછેડી દાતરડા, હવે અહીંયા કહે છે કે લિયો તમે લઈ લો, શું લેવાનું છે, પછેડી. પછેડી એટલે સ્પેશિયલી ખેડૂતો છે ને એક ચાદર જેવું એક રાખે, બરાબર, અને એ આપણા એના ખભા પર મૂકી રાખે, શોલ જેવું હોય જસ્ટ લાઈક, એ ઓઢવા બી કામ આવે, પાથરવા પણ કામ આવે બપોરે સૂવું હોય તો, અને આ પાક તૈયાર થયો હોય તો એની અંદર બાંધી દે, બરાબર, એ ચાદર જેવું જાડું કપડું હોય અને બાંધીને પછી માથા પર બાંધીને ઘરે લઈ આવે અથવા તો ખેતરમાં જ્યાં રાખતા હોય ત્યાં રાખે. તો એમ કે એને પછેડી લાવવાની છે, હાથમાં દાતરડા લેવાના છે. આજ સીમ કરે છે સાદરે, આજે બધા ખેડૂતો ભાઈ બહેનોને સીમ બોલાવે છે. સીમ સાદ કરે છે, શા માટે સીમ સાદ કરે છે, કારણ કે ખેતરમાં પાક તૈયાર થઈ ગયો છે અને પાક લણવા માટે આજે સીમ એટલે ખેતરો પાદરો જ્યાં બહુ બધા પાક થયો છે એ ખેડૂત ભાઈ બહેનોને બોલાવે છે પાક લણવા માટે. રંગે સંગે કામ કરીએ, રંગે સંગે એટલે ખૂબ સરસ રીતે રંગમાં આવીને, સંગે એટલે સાથે, બધા કોઈ સાથે ઝઘડા નહીં કંઈ નહીં, આનંદથી બધાની સાથે મળીને કામ કરીએ. થાય મલક આબાદ રે, આપણું મલક શું થશે, આબાદ થશે. મલક એટલે આપણો પ્રદેશ, આબાદ એટલે કોઈનો પણ ઓશિયાળો નહીં, બરાબર. આપણા જ દેશમાં જો બધી જ વસ્તુઓ પાકતી હોય તો આપણે કોઈ પાસે આપણે ઇમ્પોર્ટ કરવું જોઈએ નહીં, કોઈ પાસે લેવું જ ના જોઈએ. બધી વસ્તુ આપણી પાસે હોય છે તો શા માટે આપણે કોઈ પાસે માંગવાની જરૂર પડે કોઈ પણ બીજા દેશ પાસે. તો આપણો દેશ શું થશે, આબાદ, એટલે કે એકદમ ઇન્ડિપેન્ડન્ટ તો છે જ પણ કોઈ પણ પર, કોઈ પણ બીજા દેશ પર ડિપેન્ડ નહીં થાય એવો. ઓકે. લીપી ગુપી ખડા કરો, હવે લીપી ગુપીને ખડા કરવાના છે. વોટ ઇઝ ખડા? હવે હું તમને પહેલાં કહું લીપી ગુપી એટલે શું.
એકચ્યુઅલી શું હોય, આ ખેતરમાં એટલો બધો ક્રોપ થાય તો એ ઘરે લવાય નહીં, કારણ કે એ ઘરે લાવે તો કેટલું બધું વેસ્ટ થાય, ક્યાંથી લાવવા એટલા બળદગાડાને. તો ખેડૂતો શું કરે, અમારા આ સાઈડ વલસાડ ડિસ્ટ્રિક્ટમાં ખરી કહેવાય, એટલે અમુક જગ્યા હોય ત્યાં આગળ બધી માટીને એ લોકો ટીપી ટીપીને ઇક્વલ કરી નાખે, એની ઉપર પાણી નાખે, અને પછી છાણ અને જે માટી હોય એનું લિક્વિડ તૈયાર કરે, એની ઉપર નાખે અને ઝાડુથી એને ફેરવી દે, એટલે એ જગ્યા કેટલી કેવી થઈ જાય, એકદમ મસ્ત લીપેલી લાદી જેવી થઈ જાય. એની ઉપર લીપે છાણથી, એકદમ લીપણ કરવું કહેવાય. અને ખડા તૈયાર કરવો. ખડા એટલે શું, તો જ્યાં કણસલાને લાવીને એની ઉપર પહેલાં તો બળદ ચાલતા હતા, અત્યારે તો હવે ટ્રેક્ટરથી થાય છે, કે ટ્રેક્ટરને ધીમે ધીમે ચલાવવામાં આવે, એથી શું થાય, જે દાણા હોય એ છૂટા પડી જાય, બરાબર. અને એ છૂટા પડી જાય પછી પંખો ફેરવવામાં આવે, પંખામાં એક બાણ ખેડૂત ઊભો નહીં હોય, પંખો ચાલે એટલે હવામાં એની ઉપરના ફોતરા ઉડી જાય અને દાણા દાણા નીચે પડે, બરાબર. અને અહીંયા ઢગલે ઢગલા અનાજના તૈયાર થાય. ધાન એટલે અનાજ, એ કે તમે ખડા આવી રીતે તૈયાર કરો અને ઢગલે ઢગલા ધાનના લાવો, અનાજના લાવો, ભાઈ મોસમ આવી મહેનતની. રડના રો તે માનવી ને દેના રો ભગવાન રે, ભાઈ મોસમ આવી મહેનતની. રડના રો, અહીંયા જો એક રડવું વચ્ચે ડ હોય એટલે કે ટુ ક્રાય, અહીંયા વચ્ચે અળ છે, વચ્ચે અળ હોય એટલે રડનારો એટલે કે મહેનત કરનારો, કમાનારો. અહીંયા કોણ છે મહેનત કરનારો, માનવી એટલે કે માણસ, અને દેનારો ભગવાન રે. આપણે મહેનત કરીએ તો કોણ આપે ફળ, એનો ઉપરવાળો, તમે ઈશ્વર કો, અલ્લાહ કો, બરાબર, કંઈ પણ કો, ભગવાન કો, બધું એક જ છે. તો દેનારો ભગવાન રે, જે મહેનત કરશે એને એવું સારું ફળ ઉપરવાળો આપે છે, ભાઈ મોસમ આવી મહેનતની, બરાબર. તો પોએમમાં ખબર પડી, તો હું બીજો વિડીયો બનાવું અને એમાં આપણે પછી શબ્દ સમજૂતીને ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ, બરાબર. એક કે બે વખત તમે વિડીયો સાંભળશો તો તમને આ પોએમ સમજ પડી જશે, અને ઘરે જરૂર ગાજો, ઈઝી છે. ઓકે, બાય, ટેક કેર.